પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક 149 પર પહોંચ્યો. 99 લોકો લાપતા છે. એનડીઆરએફની 34 ટીમ તૈનાત. ઉદ્ધવ ઠાકરે લેશર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત. તો સાંગલીમાં સંગલવાડી ગામ પાણીમાં ડૂબ્યું. સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના અહેવાલ પ્રમાણે રાયગઢ, રત્નાગીરી, સાંગલી, સતારા, કોલ્હાપુર, સિંધુદુર્ગ અને પુણે ખાતે કાટમાળમાં અત્યાર સુધી 112 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા, જ્યારે 53 લોકો ગંભીર રીતે ઘાયલ. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં રેસ્ક્યુ યથાવત. શિરોલીમાં ભારે વરસાદના કારણે પૂર. એનડીઆરએફ સહિત તંત્ર લોકોની મદદે આવ્યું. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. મહારાષ્ટ્રના સની શહેરમાં પૂરનો પ્રકોપ. કૃષ્ણા નદીએ વટાવી ભયજનક સપાટી. સની શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબ્યા. મહારાષ્ટ્રના મહાડમાં પૂર બાદની તારાજીના કાળજો કંપાવી દેનારા દ્રશ્યો સામે આવ્યા. જ્યાં નજર જાય ત્યાં ગંદકી, કિચનના ઢગ અને પાણીમાં પલળી ગયેલો સામાન નજરે પડ્યો. પૂરના પ્રવાહે કારને ઊંધી વાળી મસમોટી ટ્રક પણ ફંગોળાઈ. કર્ણાટકમાં ભારે વરસાદે તબાહી મચાવી. ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા, જ્યારે 3 લોકો લાપતા હોવાનું જણાવ્યું. સરકારે જણાવ્યું કે ઉત્તરી કર્ણાટકમાં સતત પડી રહેલા વરસાદના કારણે હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક સહિતના દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ, ત્યારે પૂરની સ્થિતિને પહોંચી વળવા ભારતીય ત્રણેય સેના મેદાને આવી અને લશ્કરી વિભાગમાં સેન્ટ્રલ વોર રૂમ તૈયાર કરવામાં આવ્યો. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભૂસ્ખલન. 9 મુસાફરોના થયા મોત, 3 ઘાયલ. તમામ મુસાફરો દિલ્હી એનસીઆરના હોવાનો ખુલાસો. કિન્નોરની સાંગલા વેલીમાં અચાનક પહાડ પરથી પથ્થર તૂટીને પડ્યા, જેથી નદી પર બનેલો લોખંડનો પુલ પણ તૂટ્યો. કારગિલ વિજય દિવસ પર કેન્દ્રીય રક્ષાપ્રધાને નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી. ત્રણેય સેના પ્રમુખે પણ શ્રદ્ધાંજલિ આપી. તો વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે દેશની રક્ષા કરતા શહીદ થયેલા બહાદુરોને આપણે હંમેશા પ્રેરણા આપે છે અને હંમેશા યાદ રાખીશું. આંધ્રપ્રદેશના વિજયનગરથી અમદાવાદી 24 મહિલાઓની ધરપકડ કરવામાં આવી. મહિલાઓ પર લોકોને રસ્તા પર રોકીને જબરજસ્તી રૂપિયા માંગવાનો આરોપ. રિપોર્ટ્સ પ્રમાણે મહિલાઓ દેશભરમાં ફરીને લોકો પાસે રૂપિયા પડાવતી હતી. રાજસ્થાનના આબુ રોડમાં આગ લાગતા કાર બળીને ખાક થઈ ગઈ હતી. માનપુરાના હનુમાન મંદિર પાસે ભીડભાડવાળા વિસ્તારમાં આગ લાગતા દોડાદોડી થઈ ગઈ હતી. સ્થાનિકોએ કારમાં લાગેલી આગ ઓલવવાના પ્રયાસ કર્યા, પરંતુ સફળતા ન મળી. દિલ્હીવાસીઓની સરકારે મોટી રાહત આપી. 100% ક્ષમતા સાથે ચાલશે દિલ્હીની મેટ્રો ટ્રેન અને બસ. ઘટી રહેલા સંક્રમણને લીધે નિર્ણય લેવામાં આવ્યો. મધ્યપ્રદેશના ખજુરાહો શહેરમાં થયું 100% રસીકરણ. મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ખજુરાહો શહેરમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી અપાઈ. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38,146 નવા કેસ. 411 લોકોના મૃત્યુ. તો 35,000થી વધારે લોકો સાજા થયા. દેશમાં હજુ 4,04,000 એક્ટિવ કેસ.